ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ લેસન નંબર ફાઈવ હિન્મા તારા સાપુતારા આજે આપણે નવું લેસન જોઈશું આપણા ફોર લેસન્સ કમ્પ્લીટ થઈ ગયા છે તો આજે નવા લેસનની શરૂઆત કરીશું એમાં પહેલું છે ચાલો ગાઈએ ગીતડું આ એક સરસ મજાનું ગીત છે રંગીલા રંગીલા પતંગિયા તો ચાલો આપણે ગાઈશું રંગીલા રંગીલા रङ्गीला पतङ्गिया हा 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 हो हो हा हो हा हा पतङ्गिया बालको बाग मा रमवानेता दोडावी दोडावीकी नाखता मन मोहि ले तारे पतङ्गिया रङ्गीला 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 पतङ्गिया ફૂલડી ફૂલડી આમ તેમ દોડતા આકાશે ઉડતા ને હાથમાં ના આવતા મન મારું મોહી લેતા રે પતંગિયા રંગીલા 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 પતંગિયા કેટલું સરસ મજાનું ગીત છે હે ને બધાને મજા આવીને તો તમારે પણ આ ગાવાની પ્રેક્ટિસ કરવાની છે ઘરે હા તો ચાલો આપણે ગીતને સમજીએ રંગીલા 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 પતંગિયા એટલે રંગબેરંગી પતંગિયાની વાત છે અહીંયા હા 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 હો હા 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 પતંગિયા બાળકો બાગમાં રમવાને આવતા એટલે બાળકો બાગમાં રમવા જાય તો દોડાવી દોડાવી થકવી એ નાખતા તો બાળકોને એ દોડાવી દોડાવી થકવી નાખે બાળકો થાકી જાય પણ પતંગિયું પકડાય નહીં પતંગિયું એટલે બધાને ખબર છે ને બટરફ્લાય બટરફ્લાયને પકડો તો પકડાય ન પકડાય મન મારું મોહી લે તારે પતંગિયા આપણું મન મોહી લે એટલા રંગબેરંગી સરસ મજાના પતંગિયા હોય ફૂલડે ફૂલડે આમ તેમ દોડતા બધાને ખબર છે તમને ખબર છે પતંગિયા ક્યાં બેસે ફૂલો ઉપર બેસે હે ને ફૂલોનો રસ ચૂસે ને બરાબર તો ફૂલ ડે ફૂલ ડે આમ તેમ દોડે અને આકાશે ઉડતા ને હાથમાં ન આવતા એ ક્યાં ઉડે આકાશમાં ઉડે પણ હાથમાં ન આવે મન મારું મોહી લેતા રે પતંગિયા આપણું મન મોહી લે તેવા પતંગિયા હોય બરાબર ને બધાને ગમે ને પતંગિયા તો પતંગિયા કેટલા સરસ મજાના રંગબેરંગી હોય આમ તેમ ઉડે હે ને તો કેવું લાગ્યું કે બધાને ગમ્યું ને તો તમે પણ ઘરે આ ગાજો ઓકે નેક્સ્ટ નેક્સ્ટ પેજ એક્સરસાઇઝ છે એક્ટિવિટી છે સરસ ચિત્ર જુઓ તમને શું શું દેખાય છે તે બધાને કહો તો આ ચિત્ર આપેલું છે તમે બધા જોઈ શકો છો રાઈટ તો તમને ચિત્રમાં શું કયા કયા પક્ષીને પ્રાણી દેખાઈ રહ્યા છે એ તમારે કહેવાનું છે બરાબર તો પહેલાં ચિત્રમાં આ જે ચિત્ર આપેલું છે તેમાં કાચબો છે દેડકો છે હાથી છે વાંદરા છે સિંયાળ છે ઓકે પછી શું દેખાય છે પોપટ છે સસલું હરણ ઘૂવળ આ બધા તમને દેખાઈ રહ્યા છે તો તમારે તેના વિશે એક એક વાક્ય તમારે એને વહે ઓળખવાનું છે અને એક એક વાક્ય બોલવાનું છે ત્યાર પછી નેક્સ્ટ પેજ પર છે ભૂલ ભૂલામણી છે તક્ષકને તેના ઘર સુધી પહોંચાડો તક્ષક એટલે કોણ છે તક્ષક એટલે સ્નેક છે સાપ છે એ સાપને ક્યાં સુધી પહોંચાડવાનો છે એના દર સુધી પહોંચાડવાનો છે ઓકે તો અહીંયા મેં કરેલું છે જુઓ અહીંયા રેડ લાઈનથી કરેલું છે ને ધ્યાનથી જોજો સાપને રસ્તો મેં શોધી બતાવ્યો છે તમારે પણ આ ઘરે તમારી જાતે શોધીને કરવાની છે એક્ટિવિટી ઓકે તક્ષકને એના ઘર સુધી પહોંચાડશો ને તો તમારે આ ભૂલભુલામણી એટલે કે તક્ષકને ત્યાં દર સુધી પહોંચાડવાનું છે તો પછી નીચે છે તક્ષકને દર સુધી જવામાં કઈ કઈ જગ્યા આવી તો તક્ષક સાપને જગ્યા અહીંયા આપણે દર સુધી પહોંચાડ્યું એમાં વચ્ચે શું શું આવ્યું તો અહીંયા શું છે મંદિર દેખાઈ રહ્યું છે ઝાડ છે નદી છે ઓકે પહાડ છે ઘર છે તો તમારે નીચે લખવાનું છે તમારા મિત્રની ચોપડી જુઓ તેને તક્ષક માટે કયો રસ્તો શોધ્યો તમારા રસ્તા સરખા છે કે જુદા તમારા તમારો ફ્રેન્ડ હોય બંને સાથે બેસવાનું ને જોવાનું કે તેણે કયો રસ્તાથી તક્ષકને પહોંચાડ્યો દર સુધી તમારા બંનેના સરખા છે કે અલગ છે એ તમારે જોવાનું છે ઓકે પછી નેક્સ્ટ પેજ પર છે વાર્તા છે જો સાપુતારાનો પ્રવાસ તમે બધા સાપુતારા ગયા છો એ શું છે એક હિલ સ્ટેશન છે ફરવાનું સ્થળ છે સરસ મજાનું તો સાપુતારામાં સાપુતારાનો પ્રવાસ છે સરસ વાર્તા છે આપણે બધા સાંભળીશું તો અહીંયા પિક્ચર કેટલું સરસ મજાનું દેખાય છે જોવું જોયું ને બધાએ હા એ સાપુતારા છે ઓકે અમે શાળામાંથી સાપુતારાનો પ્રવાસ ગોઠવ્યો સુરતથી બસમાં અમે વહેલા નીકળી પડ્યા વઘઈ આવ્યું અને સૂર્યોદય થયો અમે ડાંગ જિલ્લામાં દાખલ થઈ ચૂક્યા હતા ડાંગમાં ડુંગરોની હાર છે ને મોટો ભાગ જંગલોથી છવાયેલો છે ડાંગ જિલ્લામાં શું છે ડુંગરોની હાર છે મોટા મોટા માઉન્ટેન્સ આવેલા છે ડુંગરો આવેલા છે અને જંગ એ જંગલોમાં કોણ રહે છે વાઘ દીપડા ને હરણ વગેરે વસે છે ટાઈગર ચિત દીપડા લેપડ દીપડા શું કહેવાય લેપડ હરણ ડિયર વગેરે વસે છે અહીંના એક ડુંગર ઉપર હવા ખાવાનું સ્થળ સાપુતારા આવેલું છે જેમાં એક ડુંગર ઉપર શું આવેલું છે આ પ્લેસ આવેલી છે સાપુતારા અમારે ત્યાં જવાનું હતું અમે વગય ઉતર્યા ગામમાં બીજા પ્રવાસીઓ પણ જોવા મળ્યા ડાંગમાં રહેતા લોકો ડાંગીના નામે ઓળખાય છે ડાંગમાં રહેતા લોકો શાના નામે ઓળખાય ડાંગી વાંસના ટોપલા ટોપલી ને પંખા લઈ ડાંગીઓ અમને મીટડાઈ વળ્યા તેઓ વાંસમાંથી શું બનાવે અલગ અલગ વસ્તુ બનાવે રમકડા બનાવે જુઓ અહીંયા આપેલું છે એમાંના એક જણ પાસે વાંસના હરણ મોર ને કબૂતર જેવા રમકડા હતા વાંસના રમકડાની તો પરદેશમાં પણ માંગ છે ઓકે તો વાંસમાંથી શું બનાવે લોકો અલગ અલગ રમકડા બનાવતા હતા તો ડાંગના જંગલોમાં વાંસ સિવાય ઊંચી જાતના સાગના ઝાડ પણ ખૂબ થાય છે સાગ ઇમારતી કામમાં વપરાય છે વઘઈમાં ઠેર ઠેર ઇમારતી દુકા લાકડાની દુકાનો જોવા મળી વઘઈથી સીધા સાપુતારા જવાને બદલે અમે વચ્ચે આહવા જોઈ લેવાનું નક્કી કર્યું બેસી અમે આહવા તરફ જવા નીકળ્યા ડુંગરો વાળો પ્રદેશ શરૂ થયો ઉગતા સૂરજના કિરણોથી ડુંગરો કેસરી રંગના દેખાતા હતા કેસરી ડુંગરો અને લીલા વૃક્ષો અમે જોતા હતા એટલામાં જ આહવા આવ્યું આહવા ડાંગ જિલ્લાનું મુખ્ય મથક છે અહીં અમને આશ્રમ શાળા જોવા ની મજા આવી ત્યાં શું હતું આહવામાં આશ્રમ શાળા હતી આહવા જોઈ ફરી પાછા અમે બસમાં ગોઠવાયા બસ સાપુતારાના રસ્તે ચાલવા લાગી સાપુતારાની ઊંચાઈ લગભગ હજાર મીટરની છે કેટલી છે હજાર મીટરની બસ ઊંચે ને ઊંચે ચડતી જતી હતી બસ કેવી ચડતી ઊંચે ઊંચે ચડતી જાય સાપુતારા એટલે સાપોનું રહેઠાણ સાપ તો જોવા મળે ત્યારે ખરા પણ રસ્તો તો સાપ ચાલે એવો જ વાંકોચૂકો હતો સાપુતારાનો રસ્તો બધાને ખબર છે કેવો હોય છે જાણે સાપ કેવો ચાલતો હોય વાંકોચૂકો ચાલે ને બસ એવો સાપુતારાનો રસ્તો હોય છે બે ટેકરીઓ વચ્ચેનો હરિયાળો પ્રદેશ એટલે સાપુતારાનું ડુંગરી મથક ગુજરાતનું હવા ખાવાનું આ એક સારું સ્થળ છે બસ સ્ટેન્ડ આવી ગયું અમારો સામાન લઈ અમે પ્રવાસીઓને રહેવા માટેના બંગલામાં પહોંચ્યા ત્યાં જ ભોજન કર્યું અને થોડો આરામ કરી અમે ફરવા નીકળ્યા ઉગતા આથમતા સૂરજને જોવાની અહીં મજા પડે છે ઊંચા ડુંગરોથી નીચે ખીણમાં જોઈ શકાય તેવી કેટલી જગ્યાઓ અહીં બનાવવામાં આવી છે અહીં બેસી બોલાયેલા શબ્દનો પડગો સાંભળવાની તો ખૂબ ખૂબ મજા પડે આપણે જ્યારે બેસીને બોલીએ ને કોઈ પણ શબ્દ બોલીએ તો એનો પડઘો પાછો આપણને સંભળાય એ પછી અમે બાગમાં ફર્યા મ્યુઝિયમ જોયું મધમાખી ઉછેર કેન્દ્રમાંથી મધ લીધું એક ટેકરી ઉપર ચડીને આથમતા સૂરજની સુંદરતા જોઈ અમને ખૂબ મજા આવી સનસેટ એટલે શું કહે બધા તમને બધાને ખબર સનસેટ જોઈએ ને આપણે સૂરજ આથમે ને એ જોવાની ખૂબ મજા આવે સુવા જતાં પહેલાં અમે નીચે ખીણ તરફ જોયું તમને નવાઈ લાગી ડાંગીઓના છૂટાછવાયા મકાનોમાં દીવાનો રંગીન પ્રકાશ દેખાતો હતો જાણે આકાશના તારા ખીણમાં ન આવી ગયા હોય સાપુતારાનો પ્રવાસ કરી મોડી રાત્રે અમે પાછા સુરત પહોંચી ગયા તો તેમનો પ્રવાસ પૂરો થયો બરાબર હવે નીચે શું છે વાતચીત છે સાપુતારા વિશેની કઈ વાત જાણીને તમને સૌથી વધુ મજા પડી તો સાપુતારા આપણે સ્ટોરી જોઈ તો સ્ટોરીમાં તમને કઈ વાત જાણીને તમને ખૂબ મજા પડી જેમ કે વિદેશી રમકડા છે રમકડા બનતા હતા ને વાંસના પછી સાપુતારા એટલે સાપોનું રહેઠાણ એવી કોઈ પણ વાત જાણીને તમને મજા પડી હોય તે તમારે જણાવવાનું છે તમે કોઈ દિવસ પ્રવાસમાં ગયા છો ક્યાં તો તમે કોઈ જગ્યાએ પ્રવાસ ગયા હોય અને ક્યાં ગયા હોય એ તમારે જણાવવાનું તમને મમ્મી પપ્પા સાથે કઈ જગ્યાએ ફરવા જવાનું ગમે તમારા મમ્મી પપ્પા તમને પ્રવાસ લઈ જાય તો તમને એવું કઈ પ્લેસ છે એવી કઈ જગ્યા છે તે જ્યાં તમને વારંવાર જવાનું ગમે મમ્મી પપ્પા સાથે બરાબર એ તમારે જણાવવાનું તમને શાળામાંથી કઈ જગ્યાએ ફરવા જવાનું ગમે તમે શાળામાંથી પ્રવાસ ગયા હોય પિકનિક ગયા હોય શાળાએથી તો તમને કઈ જગ્યાએ ગમે શાળાએથી જવાનું તો બધાને મજા પડે હે ને કેમકે આપણા ફ્રેન્ડ્સ સાથે હોય ટીચર્સ હોય તો પછી કોને ના ગમે હે ને તો તમને શાળાએથી કઈ પ્લેસ પર જવાનું વધારે ગમે તે તમારે કહેવાનું બે ત્રણ દિવસ ફરવા જવાનું હોય તો તમે કઈ કઈ વસ્તુઓ સાથે લઈ જાઓ હવે તમારે બે ત્રણ દિવસ માટે જવાનું હોય કોઈ જગ્યાએ પ્રવાસ તો તમે શું યાદ કરીને લઈ જાઓ નાસ્તો લઈ જાઓ ભૂખ લાગે ને તો નાસ્તો લઈ જાઓ કપડાં લઈ જાઓ ઓકે કોઈ ટોય લઈ જાઓ કોઈ રમકડું લઈ જાઓ રમવા માટે પછી સાબુ બ્રશ બધું લઈ જાઓ ને તો એ તમારે વાતચીતમાં કહેવાનું છે ત્યાર પછી તમે ઉગતો કે આથમ તો સૂરજ જોયો છે એ જોઈને તમને કેવું લાગ્યું છે તમે સનરાઈઝ સનસેટ જોયું હોય તો તમને કેવું લાગ્યું એ તમારે જણાવવાનું છે તમે કોઈ દિવસ ડુંગર ઉપર ચડ્યા છો અને ચડ્યા હો તો તે વિશે બધાને કહો ડુંગર પર તો ગિરનાર ગયા હોય તમે પાવાગઢ ગયા હોય તો તમારે જણાવવાનું છે બરાબર આ હતી વાતચીત હવે આપણે આગળના વિડીયોમાં નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ જોઈશું ઓકે